નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં લીપ વર્ષ કેવી રીતના સરળતાથી શોધવું તેની ચર્ચા કરીશું. મિત્રો આ વિડીયો કોને ઉપયોગી થઈ શકે? તો મિત્રો અગર આપ સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થી હોવ તેમજ શિક્ષક મિત્રો હોવ તો આપ માટે આપના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. મિત્રો અગર આપ સ્પર્ધાત્મક પરીક્ષાની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોવ અને ગણિત વિષયની તૈયારી હજુ ચાલુ ના કરી હોય તો ચોક્કસથી આ વિડીયોને આંખો જોવા વિનંતી છે. અગર મિત્રો આપે ગણિત વિષયની તૈયારી ચાલુ કરી દીધી હોય અને તેમાં 2-3 મહિના જેવો સમય આપી દીધો હોય તો આ વિડીયો જોવાની જરૂર રહેતી નથી. મિત્રો શરૂઆત કરીએ અને લીપ વર્ષ શોધવા માટેના જે મુદ્દા છે એ નીચેના બે જે મુદ્દા આપણે જોવા જઈ રહ્યા છે તેને અવશ્ય તપાસવા જોઈએ અને તેના ઉપરથી આપણે નક્કી કરીશું કે આપેલ વર્ષ લીપ વર્ષ છે કે કેમ. તો મિત્રો પ્રથમ જે મુદ્દો છે, ઈસવીસનના વર્ષ દર્શાવતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તે વર્ષ લીપ વર્ષ ગણાય છે. દાખલા તરીકે 1996, 2008, 2012 એ લીપ વર્ષ છે, પરંતુ વર્ષ 1983, વર્ષ 2018 એ લીપ વર્ષ નથી, કારણ કે તેને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી. તો મિત્રો આ પ્રથમ પોઈન્ટની આપણે સમજૂતી જોઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો આ 1998 ને ગણતરીમાં લઈએ અને નક્કી કરીએ કે આ 1998 નહીં પણ 1983 એ લીપ વર્ષ છે કે કેમ. તો આપેલા વર્ષને 4 વડે ભાગવાનું છે, તો 4 ચોક 16, 3 વધશે નીચે, 7 ચોક 28, 9 ચોક 36, 2 વધે છે અને 3 આપણે ઉપરથી નીચે ઉતારીએ તો 7 ચોક 28, 6 ચોક 24 અને 5 ચોક 20, એટલે કે અહીં આપણને શેષ કેટલી મળે છે? તો શેષ 3 મળે છે. શેષ જો શૂન્ય મળે એટલે કે નિશેષ મળે બરાબર છે તો એ લીપ વર્ષ છે, પણ અહીં આપણને શેષ 3 મળતી હોવાના કારણે 1983 એ લીપ વર્ષ નથી. મિત્રો હવે આપણે 1996 માટેની ગણતરી કરીએ. તો 1996 માટે આપણે લીપ વર્ષ છે કે નહીં એ શોધીએ તો 1996ને 4 વડે ભાગવાનું છે. 4 ચોક 16 આપણને કેટલા મળશે બાદબાકી કરતા? 3 અને 9 એટલે 39, 9 ચોક 36, 3 ઉપરથી 6 ઉતારીએ છે, 9 ચોક 36. તો અહીં 1996ને 4 વડે ભાગતા શેષ કેટલી મળે છે? 0 મળે છે, તેથી 1996 એ લીપ વર્ષ કહેવાશે. હવે 2008 માટે આપણે ગણતરી કરીએ. 2008 ભાગ્યા 4, 5 ચોક 20, ત્યારબાદ 0 ઉતારીએ છે, ભાગ નથી ચાલતો એટલે ઉપર ભાગફળમાં શૂન્ય મૂકીએ છે, 4 2 8 અને શેષ આપણને અહીં ફરીથી 0 મળે છે, તેથી 2008 એ લીપ વર્ષ ગણાશે. 2012 ભાગ્યા 4, 5 ચોક 20, 1 2 0 4 12, શેષ અહીં આપણને 0 મળે છે, તેથી 2012 પણ લીપ વર્ષ છે. અને હવે છેલ્લે 2018 એ લીપ વર્ષ છે કે કેમ, તો એને 4 વડે ભાગીશું તો 5 ચોક 20, 1 8 0 અને 4 ચોક 16. તો 2018ને 4 વડે ભાગતા શેષ આપણને 2 મળે છે, એટલે કે શૂન્ય નથી મળતી, તેથી 2018 એ લીપ વર્ષ નથી. તો મિત્રો ઈસવીસનના વર્ષને 4 વડે ભાગવાનું છે અને 4 વડે ભાગતા જો શેષ 0 એટલે કે નિશેષ મળે, નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ ગણીશું, અધરવાઇઝ એને લીપ વર્ષ ગણવાનું નથી. તો મિત્રો આ પ્રથમ કન્ડિશન હતી, પ્રથમ મુદ્દો હતો. ફરીથી આપણે બીજા મુદ્દા ઉપર આવીએ અને બીજો મુદ્દો શું કહેવા માગે છે તે સમજીએ. મિત્રો આપને અમારા વિડીયો પસંદ પડતા હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે. મિત્રો બીજો જે મુદ્દો છે એ શતક વર્ષ. તો સૌપ્રથમ શતક વર્ષ કોને કહેવામાં આવે છે એ આપને ખ્યાલ હોવો જોઈએ. શતક વર્ષ એટલે કે હું તમને ઉદાહરણ આપું છું કે 1500, 1600, 1700, 1800, કે એકમ આપેલો વર્ષનું એકમ અને દશકનો અંક શૂન્ય હોય, 0 હોય તો એને આપણે શતક વર્ષ કહીશું. ઉદાહરણ તરીકે 2000, તો 2000 છે, 2400 છે, 2200 છે, એના એકમ અને દશકના અંકો 0-0 હોવાથી તેને આપણે શતક વર્ષ કહીશું. તો મિત્રો જો તમને પરીક્ષામાં શતક વર્ષ આપ્યું હોય તો તેને 4 વડે ન ભાગતા તેને શતક વર્ષોને 400 વડે ભાગવાનું છે. મિત્રો પરીક્ષામાં આપણે શતક વર્ષો આપવામાં આવ્યા હોય છે અને વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગીને નક્કી કરી દેતા હોય છે કે આપેલ વર્ષ લીપ વર્ષ છે કે નથી. તો મિત્રો તમારે બે કેટેગરી પાડવાની છે, ઈસવીસન વર્ષ
અને શતક વર્ષ. ઈસવીસન વર્ષ આપ્યું હોય તો 4 વડે ભાગવાનું છે, શતક વર્ષો આપ્યા હોય તો વર્ષને 400 વડે ભાગવાનું છે, અને 400 વડે ભાગતા શેષ શૂન્ય વધે અથવા તો એને નિશેષ ભાગ જતો હોય તો તેવા વર્ષો લીપ વર્ષ છે તેમ આપણે કહીશું. તો મિત્રો અહીં જે ઉદાહરણ આપ્યા છે તેની સમજૂતીનો ખ્યાલ મેળવીએ. તો આમાં શું કરીશું, આપણે સૌ પ્રથમ જે આ 1600 છે તો 1600 400 વડે ભાગીશું. તો 1600 400 વડે ભાગતા આપણને શેષ કેટલી મળે છે, તો આ બે શૂન્ય જતા રહેશે 4, એટલે 4 વડે આપણે એને 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે આપણને શેષ આમાં 0 મળશે મિત્રો. કેવી રીતના, તો 1600 ભાગ્યા 400 બરાબર છે, એટલે 4 × 16 અને શેષ આપણને 0 મળે છે મિત્રો. આ 0 છે રાઈટ, બરાબર. તો શેષ 0 મળે છે, તેથી 1600 એ લીપ વર્ષ થયું. તેવી રીતે 2000 ભાગ્યા 400, તો 400 × 5 એટલે 2000 થાય છે, શેષ 0 મળે છે, તેથી 2000 પણ લીપ વર્ષ છે. તેવી રીતે મિત્રો 2400 ગણતરી કરીએ, 2400 ભાગ્યા 400, 2400 એ લીપ વર્ષ છે, 6 × 24 શેષ 0 મળે છે, તેથી તે પણ લીપ વર્ષ છે. હવે આપણે 1900 તપાસી જોઈએ, 1900 ભાગ્યા 400, તો 4 × 16 બરાબર છે. હવે અહીંયા આપણને કેટલા મળ્યા, 300, તો શેષ જે છે એ શૂન્ય નથી મળતી, 0 નથી મળતી, એને નિશેષ નથી ભાગી શકાતો, તેથી આ 1900 જે છે એ લીપ વર્ષ નથી. તેવી રીતે હવે આપણે 2100 ગણતરી કરીએ, 2100 ભાગ્યા 400, 2100 ભાગ્યા 400 કરીશું તો 5 × 20 એટલે 2000, તો અહીં આપણને શેષ છે એ 100 મળે છે, અને 100 ને આ 100 મળતી હોવાના કારણે આજે 2100 છે એ પણ લીપ વર્ષ નથી તેવું આપણે કહી શકીશું. ત્યારબાદ જે આ 2200 છે, 2200 માટેની આપણે ગણતરી કરીએ, તો વર્ષ 2022 એ શતક વર્ષ છે, જેને 400 વડે ભાગીશું તો અહીં આપણને 5 × 20 એટલે કે શેષ કેટલી મળશે, 200 મળશે, અને શેષ 200 મળતી હોવાના કારણે વર્ષ 2200 અથવા તો 2200 એ પણ એ લીપ વર્ષ નથી તેવું આપણે અચૂકથી કહી શકીશું. મિત્રો આપના માટે એક સ્વાધ્યાય પ્રશ્ન છે, અને આ સ્વાધ્યાય પ્રશ્નનો જવાબ નીચે યુટ્યુબ કોમેન્ટમાં આપવા વિનંતી છે. મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચેના વર્ષોમાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી, તો ઓપ્શન છે 1992, 2400, 1985 અને 2004. મિત્રો આના અંદર અમુક વર્ષો લીપ વર્ષ છે, અમુક વર્ષ ઈસવીસન વર્ષ છે. આપને લીપ વર્ષ આપ્યું, માફ કરજો, ઈસવીસન વર્ષ આપ્યું હોય તો 4 વડે ભાગવાનું છે, શતક વર્ષ આપ્યું હોય તો 400 વડે ભાગવાનું છે, અને બેઝ ઓન ડેટ કન્ડિશન યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ વિચ યર વિલ બી ધી લીપ યર ઓર નોટ, બરાબર છે. અને આ પ્રશ્નનો જવાબ નીચે યુટ્યુબ કમેન્ટમાં આપવા વિનંતી છે. મિત્રો સાથે સાથે નાનું પણ અગત્યનું ટોપિક સમયના માપ, વર્ષ મહિના અને દિવસો, એની પણ આપણે જરા એક સમજૂતી જોઈ લઈએ. મિત્રો 7 દિવસ બરાબર 1 સપ્તાહ થાય, સપ્તાહને અઠવાડિયું પણ કહેવામાં આવે છે. 30 અથવા તો 31 દિવસ બરાબર 1 મહિનો થાય. મિત્રો લીપ વર્ષ હોય તો 28 અને 29 દિવસો ફેબ્રુઆરી મહિનામાં આવતા હોય છે, લીપ વર્ષ કે લીપ વર્ષ ના હોય તો, તેનું પણ આપણે અહીં કાળજી રાખવાની છે. 12 મહિના બરાબર 1 વર્ષ થાય, 365 દિવસ બરાબર 1 વર્ષ થાય. મિત્રો સમયના માપ, એમાં કલાક, મિનિટ અને સેકન્ડની થોડી માહિતી મેળવી લઈએ, તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય, 60 મિનિટ બરાબર 1 કલાક થાય, 24 કલાક બરાબર 1 દિવસ થાય. મિત્રો પરીક્ષામાં વારંવાર પૂછાયું છે કે 1 દિવસમાં કેટલી સેકન્ડ હોય, તો મિત્રો હંમેશા આપણે યાદ રાખવાનું છે કે 86400 સેકન્ડ થાય. પરીક્ષાની અંદર આપ જવાબ લાવી શકો છો પણ થોડોક સમય વધારે માંગી લેશે, તો તેથી 1 દિવસ બરાબર 86400 સેકન્ડ થાય છે તે હંમેશા આપણે યાદ રાખીશું. મિત્રો મિલીમીટરથી કિલોમીટરની યાત્રા કરી લઈએ, તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તેવી રીતે ગ્રામથી મેટ્રિક ટન, 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ, 10 ક્વિન્ટલ બરાબર 1 મેટ્રિક ટન થાય છે. ઘન મીટરથી ઘન મિલીમીટર, તો મિત્રો 1 ઘન મીટર બરાબર 1000 લીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર,
एक घन सेंटीमीटर बराबर 1000 घन मिलीमीटर। तो मित्रों आज वीडियो में आटलूज, आपने वीडियो पसंद पड़ो हो तो चौक्स थी आ वीडियो ने लाइक शेयर करवा विनंती है। स्वाध्याय प्रश्नों जवाब यूट्यूब कमेंट में आप विनंती है। मित्रों आपने वीडियो केव लगे ए आपनो अभिप्राय नीचे यूट्यूब कमेंट सेक्शन में चौक्स थी जनावजो। मित्रों आ वीडियो जो बदल आभार, धन्यवाद।